વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષ એક દરખાસ્તના મુદ્દે આમને સામે આવી ગયા હતા, જ્યારે બીજી તરફ ત્રણ સભ્યોએ કેદીના કપડાં પહેરી સભામાં વિરોધ કર્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસ સભ્યો દ્વારા વોકઆઉટ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા વલસાડ ખાતે યોજાઈ હતી, જેમાં પાલિકાના શાસક પક્ષના સભ્ય ઉજેશ પટેલ, યશેશ માલી અને રાજેશ પટેલ દ્વારા કેદીના કપડાં ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં આ ત્રણ સભ્યોના સભ્ય પદ રદ કરવા માટે નિયામકમાં તારીખ હોય જેને લઈને પાલિકા પ્રમુખ, સીઓ અને કારોબારી અધ્યક્ષને પણ રજૂઆત આ સભ્યો દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ સભાનું આયોજન કરવામાં આવતા આ ત્રણ સભ્યો દ્વારા વિરોધ કરવા માટે કેદીના કપડાં ધારણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ એજન્ડાના કામો શરૂ ન કરતા શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામે આવી ગયા હતા, જેને લઈને સમગ્ર મામલે કોંગ્રેસ સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. આજનો વિરોધ નગરપાલિકાના દરેક ખાતાની અંદર નગરપાલિકામાં બોર્ડ લગાવવામાં આવ્યા કે તમે કોઈ બી કર્મચારી સાથે અભદ્ર વર્તન કે કંઈ પણ કામ બારામાં ખોટી દલીલ કરશો તો કલમ હેઠળ બધી કલમો લગાવેલી, 2 વર્ષની સજા, 3 વર્ષની સજા એવા દરેક ખાતામાં. એટલે અમારે તો એવું માની લેવું પડે કે આવા પહેલીવાર આવો હિટલરશાહીમાં કે નગરજનોએ આ નગરપાલિકામાં આવીને કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓએ આવીને કર્મચારીને એમ નહીં કહેવાનું કે પંડરડારાથી ડેમેજ ઉભરાતું છે, સફાઈ નથી થતી, લાઇટ નથી, અમારા વિસ્તારની શું, વલસાડનું શું, એવું કંઈ અભદ્રા કે એવું કંઈ બોલી પડ્યા તો આ લોકો સીધા જઈને અમારી પર કલમ વાઇઝ કેસ. એટલે એક તો અમારું સભ્યપદનું આજની તારીખ ઉઠી, સભ્યપદ રદ કરવાની આજની તારીખ આપેલી બોર્ડને સેમ તારીખ. પાછી પાણીના પાણી વલસાડમાં પાણી નહીં આપવું હોય તો અમને જેલમાં મૂકવા, રસ્તા માટે લડવું હોય તો જેલમાં મૂકવા, મંત્રીશ્રીના કાર્યક્રમમાં ગણપતિ તાજિયા મહોત્સવ હોય ને તેમાં કામ ન કરવું અને તે રજૂઆત કરો એટલે પોલીસે લઈને ધરપકડ કરવી. તો શું આ નગરપાલિકામાં માટે ચૂંટાયેલી સભ્યો પર તમે કંઈક જાતનો બેન લાવવા માગો છો કે આવા ઓફિસ ઓફિસો બેનર માર્યા, બોર્ડ માર્યા કે આ કલમ હેઠળ તમને જેલમાં પૂરવામાં આવશે? એમાં અમે સભ્યો બી આવી ગયા ને વલસાડની આમ જનતા બી આવી જાય, તો શું સમય સરકાર આ પગાર તમને શાના માટે આપે છે, શાના માટે અહીંયા બેસાડે છે? એક તો કે આપના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપના રાજ્યના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જો અવિરતપણે લોકના છેવાડાના માનવી માટે જે અવિરતપણે કાર્ય કરી રહ્યા છે, જે ઇવન કહે છે કે અમે સ્વચ્છ પારદર્શક અને સર્વસ્પર્શી જે વહીવટ આપી રહ્યા છે, જેના ભાગરૂપે અહીંની નગરપાલિકા જે વલસાડ નગરપાલિકા પોતાની ટૂંમાંથી ભરી કામ કરી રહી છે, જે આજ રોજ અમારી ગાંધીનગર ખાતે નિયામકમાં તારીખ હોય છે એની વાત, એની જાણ અમે પ્રમુખશ્રી તેમજ કારોબારી અધ્યક્ષશ્રીને કરી હતી, તે છતાં પણ ઉપરવટ ગઈને આજની તારીખે બોર્ડ રાખ્યું હતું, જેના અનુલક્ષીને અમે અનોખી રીતે આજનો વિરોધ દર્શાવ્યો છે. મને ગર્વ છે કે મેં રૂલિંગ પાર્ટીનો જ સભ્ય છું અને મારી પાર્ટી જ્યારથી જે સમયમાં અટલજીએ કીધું હતું કે જ્યારે 2 સંખ્યા હતી અને પાર્લામેન્ટની અંદર લોકો હસ્યા હતા, આજે એ અટલજીની વાત અમારા આદરણીય વડાપ્રધાન, માજી વડાપ્રધાન અને આજે જેઓ પંચતત્વમાં વિલીન છે એમની વાત આજે હું સક્ષમતાથી કહું છું કે જે એવન કહેતા હતા કે અમે પ્રતિપક્ષમાં એટલે કે વિરોધ પક્ષની અંદર છીએ એવી ભૂમિકા અમારા પક્ષે 58 વર્ષ કરી છે, તો હું આજે આનંદની લાગણી અનુભવું છું કે મારી પાર્ટીમાં હું હોવા છતાં હું આજે વિરોધ દર્શાવું છું એ મારી પાર્ટીનું એક અવિરત અંગ છે.